કેમ છો બાળકો મજામાં છો ને તો ચલો આપણે અત્યારે હવે પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું આ ગુણ સરવાળા વિશેના ગુણધર્મો છે તમે કે સો બેન આલો તો તમે કે ભણાવી દીધું સરવાળાના એ સરવાળાના નિયમ હતો કે સરવાળા કરવા હોય તો કયા કયા નિયમો લાગુ પડે અહીંયા તો ગુણધર્મો ભણવાના છે પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો એમાં આપણે પહેલો ભણીશું સંવૃતતાનો ગુણધર્મ સંવૃતતાનો ગુણધર્મ બાળમિત્રો તમે 5માંમાં પણ ભણ્યા છો અને 6માંમાં પણ ભણીને આવ્યા છો પણ 7માંમાં આપણે ભણીશું પૂર્ણાંકોના એના પહેલા તમે 6માંમાં ભણ્યા છો પણ કઈ સંખ્યાઓના પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણાંકોના ભણવાના છે તો યાદ કરો કે પૂર્ણાંકોમાં કઈ કઈ સંખ્યા હશે તો પૂર્ણાંકોમાં કઈ કઈ સંખ્યાઓ બાળમિત્રો શૂન્ય ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે તો સંવૃતતા કોને કહેવાય તો સંવૃતતા એટલે શું કે આપણે જે વસ્તુ લીધી હોય એની બે વસ્તુ બીજી ઉમેરીએ તો આપણે એની એ વસ્તુ મળે ઉદાહરણ તરીકે તમે બે કેસર કેરી લો બરાબર હતી અને બીજી બે કેસર કેરી તમે ઉમેરી તો તમારી જોડે કુલ કેટલી કેસર કેરી થાય ચાર થાય બરાબર એમ એની એ પણ બે કેસર હોય અને તમે બે બદામ કરો તો કેસર થાય ના થાય એટલે પૂર્ણાંકની જોડે જ બીજી પૂર્ણાંક લઈએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો આપણને પરિણામ શું મળે છે બાળ મિત્રો પૂર્ણાંક સંખ્યા મળે છે તો આપણે અહીંયા લખીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા સરવાળો કરતા પૂર્ણાંક સંખ્યા જ મળે છે સરવાળો કરતા પૂર્ણાંક સંખ્યા જ મળે છે બરાબર અહીંયા આપણે શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરી બરાબર એટલે કરતા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ બાળ મિત્રો કે ઉદાહરણ તમે બોલો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા બોલો પૂર્ણાંક સંખ્યામાં કોઈ કઈ દસ ઉદાહરણ તરીકે શૂન્ય પણ લઈ શકાય ઋણ પણ લઈ શકાય અને ધન પણ લઈ શકાય તો જો અહીંયા આપણે લઈએ છીએ માઇનસ પાંચ અને પ્લસ ત્રણ તો આ માઇનસ પાંચ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય અને ત્રણ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય હવે સરવાળાનો નિયમ યાદ કરો બંને સંખ્યાઓના ચિહ્નો અલગ અલગ છે એટલે શું કરવાની બાદબાકી પાંચમાંથી હવે મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરવાની પાંચમાંથી ત્રણ જાય તો બે આવે પણ પરિણામમાં કોનું ચિહ્ન મૂકવાનું બાળ મિત્રો મોટી સંખ્યા તો પાંચ મોટા છે એટલે કેવા થશે બાળ મિત્રો માઇનસ બે આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે કે પાંચ પ્લસ આઠ જો તો અહીંયા આપણનેનો સરવાળો કરવો છે તો 5 પણ પૂર્ણાંક કહેવાય 8 પણ પૂર્ણાંક કહેવાય બંને સંખ્યાનો ચિહ્નો સરખા છે એટલે 5 ના 8 કેટલા થશે બાળ મિત્રો 13 થશે તો 13 પણ પૂર્ણાંક કહેવાય આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને કેવી સંખ્યા મળે છે બાળ મિત્રો પૂર્ણાંક સંખ્યા જ મળે છે ત્યાર પછી આપણે ભણીશું ક્રમનો ગુણધર્મ કયો ક્રમનો ગુણધર્મ હવે આપણે ક્રમનો ગુણધર્મ કોને કહેવાય તો તમે ભણીને આવ્યા છો ક્રમ એટલે કંઈક આગળ પાછળ કરવું પડે એને ક્રમ કહેવાય એથી તો સમજણ પડી જાય હવે તમે પાંચ બાળકો લાઈનમાં હોય બરાબર અને પહેલા બીજા બાળકના આગળથી ઊંચો કરીને તમારે પાછળ મૂકી દો તો તમે થાવ કેટલા પાંચના પાંચ જ લઈને ઊંચા થઈ જાઓ આગળ હતા એને પાછળ લાવે પાછળ વાળા અને આગળ લઈ તો સંખ્યા એની એ જ રહે છે તો આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણે ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ આપણને પરિણામ કેવું મળે છે બાળ મિત્રો સરખું જ મળે છે બરાબર એને આપણે ક્રમનો તો અહીંયા આપણે લખીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે આવે તો પણ પરિણામ સરખું જ મળે છે જો શું કીધું છે કેટલી સંખ્યાઓ જોઈએ બાકી તો ક્રમની સંખ્યામાં તો બે પૂર્ણાંકો એટલે આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ એ લોકોનું શું કરવાનું બાળ મિત્રો
સરવાળો કેવી રીતે ગમે તે ક્રમમાં તો પણ આપણે પરિણામ કેવું મળે છે બાળ મિત્રો સરખું જ મળે છે તો આ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે ઉદાહરણ દ્વારા સમજીશું તો તમે જલ્દી સમજી શકશો અહીંયા જુઓ આપણે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ 3 પ્લસ માઈનસ 7 હવે 3 પણ પૂર્ણાંક સંખ્યા અને માઈનસ 7 પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય હવે આ બંનેનો સરવાળો કરીએ છીએ તો જો બંને સંખ્યાનો ચિહ્નો કેવા છે બાળ મિત્રો અલગ અલગ છે એટલે બાદબાકી કરી પણ 7 માંથી 3 જાય એટલે કેટલા આવે બાળ મિત્રો 4 આવે કેવા આવશે માઈનસ 4 હવે આપણે શું કરીશું આની આ સંખ્યાનો ક્રમ બદલી દઈશું સંખ્યા એની જ રાખવી પડે તમે 7 ઋણ ચિહ્ન ધન કર દો ધન માઈનસ ઋણ કરો તો પરિણામ સરખું મળે નહીં તો જો અહીંયા અને કરી લખીએ છીએ એટલે એની જ સંખ્યા લઈએ છીએ આપણે પણ ક્રમ બદલે અહીંયા 3 પહેલા હતા તો આપણે એને બીજા લઈશું માઈનસ 7 બીજા છે તો આપણે પહેલા સંખ્યા લઈશું તો પહેલા માઈનસ 7 લખીશું અને પછી બીજા તો મિત્રો 3 લખીએ બરાબર હવે જો અહીંયા બંને સંખ્યાનો ચિહ્નો અલગ અલગ છે તો અહીં બાદબાકી કરવાના 7 માંથી 3 જાય તો 4 આવે પણ મોટી સંખ્યાનો ચિહ્ન તો માઈનસ 4 તો જો અહીંયા પણ માઈનસ 4 અહીંયા પણ માઈનસ 4 તો બંનેના પરિણામ કેવા મળે બાળ મિત્રો સરખા પણ તમે અહીંયા 3 માં માઈનસ 7 ઉમેરતા જ્યારે અહીંયા તમે માઈનસ 7 ની અંદર 3 ઉમેરો છો ક્રમ જ બદલાયો છે પહેલાને બીજામાં લઈ ગયા બીજાને ત્રીજામાં તો પણ પરિણામ કેવું મળે બાળ મિત્રો સરખું મળે એટલે સરવાળાની અંદર ક્રમનો ગુણધર્મ ધરાવીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ છે જૂથનો ગુણધર્મ ત્રીજો ગુણધર્મ કયો આવે મિત્રો જૂથનો ગુણધર્મ હવે આપણે સરવાળામાં જોઈએ છે તો જો ક્રમના ગુણધર્મ માટે બે સંખ્યાઓ જોઈએ એમ જૂથના ગુણધર્મ માટે બાળ મિત્રો કેટલી જોઈએ 3 હવે 3 સંખ્યાઓ હોય એનો સરવાળો કરવા માટે આપણે 3 ની 3 સાથે કરી શકીએ નહીં એટલે 3 સંખ્યાઓના સરવાળા માટે આપણે ગમે તે બે સંખ્યાઓ હોય એનું શું બનાવી દેવાનું બાળ મિત્રો પહેલા જૂથ બનાવવા પછી તે બંનેનો સરવાળો કરવાનો અને તેમાં આપણે જે ત્રીજી સંખ્યા હોય પૂર્ણાંક એને ઉમેરી તો પરિણામ દર વખતે કેવું મળે છે સરખું જ મળે છે અહીંયા જો આપણે લખીએ છીએ કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા માટે ગમે તે બે સંખ્યાઓનો જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળે છે પરિણામ સરખું જ મળે છે જો અહીંયા તો ક્રમનો ગુણધર્મ શું આવે કેટલી સંખ્યા લઈએ કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા કેટલી આ 3 પૂર્ણાંક સંખ્યાનો શું કરીએ ભાઈ સરવાળો કરો તો તમારે શું કરવું પડે તો ગમે તે આ બે સંખ્યાઓ કેટલી બાર મિત્રો 2 તો આ બે સંખ્યાઓ શું બનાવવાનું જૂથ બનાવવાનું અને તેનો જે સરવાળો આવે એમાં તમારે ત્રીજો પૂર્ણાંક ઉમેરીએ તો પરિણામ કેવું મળે છે બાળ મિત્રો સરખું જ મળે છે તો આ કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળે છે સમજણ પડી ગઈ તમને કેટલી સંખ્યાઓ લેવાની જૂથના ગુણધર્મમાં 3 ચલો તમે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ બોલો બરાબર ચલો તમે બોલો છો 5 પ્લસ માઈનસ 3 અને પ્લસ 1 ઓકે ચલો આ 3 સંખ્યાઓ તમે કીધી હવે એમાંથી મારે પહેલા 3 નો સરવાળો કરવો હોય તો મારે બે સંખ્યાઓનું જૂથ બનાવવું પડે તો મેં કોનો આ 5 અને માઈનસ 3 નો જૂથ બનાવી દીધું હવે મારે પહેલા એ બંનેનો સરવાળો કરવો પડે તો જો અહીંયા બંને સંખ્યાઓના ચિહ્નો કેવા છે બાળ મિત્રો અલગ અલગ શું કરશો બાદબાકી 5 માંથી 3 જાય તો કેટલા આવે બાળ મિત્રો 2 આવશે પણ મોટી સંખ્યા ધન છે એટલે જવાબ ધનમાં આવવાનો અને પ્લસ ત્રીજી સંખ્યા ઉમેરો તો 2 ને 1 કેટલા થયા 3 બરાબર હવે આપણે એની સંખ્યા લઈએ છીએ પણ જૂથ બદલી દઈશું બરાબર એટલે અહીંયા શું લખીએ છીએ અહીં તો અહીંયા 3 જ છે 5 માઈનસ 3 અને પ્લસ 1 5 પ્લસ માઈનસ 3 અને પ્લસ 1 પણ અહીંયા જુઓ આ 5 અને 3 નું જૂથ હતું તો આપણે અહીંયા માઈનસ 3 અને 1 નું જૂથ બનાવીશું બરાબર એટલે કે 5 પહેલા એમ લખવા પડે અહીંયા માઈનસ 3 અને 1
એટલે બંને સંખ્યાનું ચિહ્ન અલગ છે એટલે શું કરવું પડે બાદબાકી 3 માંથી 1 જાય તો કેટલા આવશે 2 પણ કેવા આવશે માઈનસ 2 કે 3 મોટા છે એટલે અહીંયા આપણે માઈનસ 2 હવે જો અહીંયા બંને સંખ્યાનું ચિહ્ન કેવા છે બાર મિત્રો અલગ અલગ છે એટલે અહીંયા બંનેનું શું કરવું પડે બાદબાકી તો 5 માંથી 2 જશે તો 3 કેવા આવશે 15 કેમ 5 મોટા છે જો અહીંયા પણ 3 આવે અહીંયા પણ હજી ત્રીજું જૂથ બને છે બરાબર 3 જૂથ બને અલગ અલગ હવે આપણે કોણ બને જો 5 અને 3 નું બની ગયું 3 અને 1 નું બની ગયું પણ 5 અને 1 નું છે ને તો આપણે ક્રમ ફેરવી લખી શકીએ તો 5 + 1 + - 3 ક્રમ બદલીએ તો પૂર્ણાંક સંખ્યા પરિણામ તો એમ બને એટલે આપણે અહીંયા આગળ લઈ દીધું હવે અહીંયા 5 અને 1 નું જૂથ બનાવ્યું છે બરાબર તો પહેલા આપણનેનું શું કરવું પડે મારા મિત્રો સરવાળો એટલે 5 વત્તા 1 કેટલા થશે 6 થશે બરાબર બંને ધન છે હવે અહીંયા મોટી સંખ્યા 5 છે એટલે ધનમાં આવ્યું અને પ્લસ માઈનસ 3 હવે જો અહીંયા બંને સંખ્યાનું ચિહ્ન કેવા છે અલગ અલગ એટલે શું કરશો બાદબાકી 6 માંથી 3 જાય તો કેટલા આવે બાર મિત્રો 3 કેવા આવશે ધન તો જો ત્રણે વખતે આપણે જૂથ અલગ અલગ છે બરાબર 5 વત્તા માઈનસ 3 નું જૂથ બનાવ્યું એના સરવાળાથી જો મેરે તો 3 આવ્યા અહીંયા પહેલા માઈનસ 3 અને 1 નો સરવાળો કર્યો પછી અહીંયા આવ્યા તો અહીંયા પણ 3 આવ્યા બરાબર અહીંયા 5 વત્તા 1 નું જૂથ બને તો પણ એટલે દરેક વખતે પરિણામ કેવું મળે છે બાર મિત્રો સરખું તો જૂથનો ગુણધર્મ સમજાઈ ગયો ને કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો આપણે પહેલા બેનું જૂથ બનાવવાનું અને એના સરવાળામાં પછી ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરીએ તો પરિણામ સરખું મળે છે એટલે આવું જ્યારે લખેલું આપ્યું હોય ત્રણ સંખ્યાઓ હોય ત્યારે તમારે સમજી લેવાનું સરવાળાની નિશાની હોય અને ત્રણ સંખ્યાઓ હોય ત્યારે જૂથનો ગુણધર્મ લાગુ પડતો હોય તમે આનો શોર્ટ સ્ક્રીન પાડી શકો છો અને તમારે નોટમાં લખવું પડશે ત્યાર પછી બીજું આગળ જ આપણે ભણીએ છીએ બરાબર પાડી